બ્રેક બાદ ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં વાડલા ફાટક સ્થિત અંધજન મંડળ સંસ્થા ખાતે ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જૂનાગઢના કર્મનિષ્ઠ શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વેબસાઇટ બનાવનાર બલદેવ પરીએ માર્ગદર્શન આપ્યું હતું. બલદેવ પરીએ શિક્ષકોને ડિજિટલ શિક્ષણ દ્વારા કઈ રીતે માર્ગદર્શન આપી શકાય તે અંગેની માહિતી પૂરી પાડી હતી. શિક્ષકો અને શિક્ષણને ડિજિટલ બનાવવાના ભાગરૂપે આયોજિત સેમિનાર પ્રસંગે બી કે ધામેલિયા, પૂરણભાઈ ગોંડલિયા, મહેન્દ્રભાઈ અને વસંતભાઈ તેરૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હું બલદેવપરી જે શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટ www.baldevpuri.com ધરાવું છું અને એમની અંદર કામ કર્યા પછી મને એવું લાગ્યું કે શિક્ષકોની સાથે વધારે પડતું જોડાઈ શકાય અને એની ઉપર જે મટીરિયલ્સને પ્રોવાઈડ કરીએ છીએ એ દરેક લોકો સુધી પહોંચે તો એને આધારે દરેક શિક્ષકોના ગ્રુપો બનાવ્યા, એને મળવાનું થયું. એ ઉપરાંત પછી એવું પણ લાગ્યું કે આ દરેક શિક્ષકો સુધી જવું જોઈએ, એટલે અમે આવો એક સેમિનાર કરવાનું આયોજન કર્યું જે શિક્ષણમાં ડિજિટલાઇઝેશન નામ આપ્યું. અમારો આ બીજો કાર્યક્રમ છે અને આવતીકાલે આજ કાર્યક્રમ અમારો છે એ ત્રીજો, એટલે કે ગીર સોમનાથમાં થવાનો છે. અને આ કાર્યક્રમની અંદર બધા શિક્ષક મિત્રો બીજા મળીને અમે બધા શિક્ષકોને સરસ રીતે ટેકનોલોજી કેવી રીતે શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરી શકાય અને બાળકોને વધુ સારી રીતે શિક્ષણમાં કેમ આપણે સાંપ્રત કાળમાં કરી શકીએ એવો અમારો પ્રયાસ છે. આપણા વડાપ્રધાનશ્રીનું પણ એક સ્વપ્નું છે કે ડિજિટલ ઇન્ડિયા, તો ડિજિટલ ઇન્ડિયા એ માત્ર શિક્ષક ડિજિટલ જો બનશે તો જ ડિજિટલ ઇન્ડિયા બનશે, આવું અમારું માનવું છે. અને અમે શિક્ષકોને ડિજિટલ બનાવવા માટે આ એક પ્રયાસ કર્યો છે. એમની અંદર કોઈપણ જાતના વિતની અપેક્ષા રાખ્યા સિવાય શિક્ષકોએ સ્વયં પોતાને ખર્ચે ટાઈમ, ટિફિન અને ટિકિટ ખર્ચીને આવો કદાચ ગુજરાતના ઇતિહાસમાં કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત બનતું હશે કે આવી રીતના શિક્ષકો ટ્રેનિંગ લેવા પોતાને ખર્ચે આવે. અને એ રીતના 100 શિક્ષકોનું રજીસ્ટ્રેશન એક મહિનો દિવસ પહેલાં થઈ ગયું. અહીંયા ઘણી શિક્ષકો બધા મળ્યા હતા અને એ ઉપરાંત પણ ટેકનોલોજીમાં મોબાઈલ શિક્ષણ દ્વારા વધુમાં વધુ બાળકો સુધી જઈ શકાય એટલે મોબાઈલ એપ્લિકેશનોનો પણ યુઝ કર્યો છે. દરેક શિક્ષકોને અહીંયાથી એનું માહિતી મળી રહી. એક ડીવીડી પણ અમે પ્રોવાઈડ કરી છે અને આવી રીતનો એક સફળ પ્રયોગ કરી અને અમે એનો આનંદ અનુભવ્યો છે. અને દરેક શિક્ષકો પણ પોતાના કાર્યમાં ત્યાં સ્કૂલમાં જઈ અને એનું આયોજન કરી અને એમાં એ સાંપ્રત કાળના કાર્યક્રમની અંદર પોતે શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરે એવો એક અમારો અભિગમ છે અને એ શ્રેષ્ઠ રીતે અમે પાર પાડી શક્યા છીએ એનો અમને આનંદ છે. થેન્ક યુ.